सब्सक्राइब करो अपनी चैनल फिल फिजिक्स विद संजय नकुम ने अने बेल आइकन पर क्लिक करी ऑल पर क्लिक करो अने मेळवो बधा ज वीडियो लेक्चर ना नोटिफिकेशन तमारा मोबाइल पर। नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु संजय नकुम अने स्वागत छे तमारो आपणी चैनल फिल फिजिक्स विद संजय नकुम मां। लास्ट टाइम आपणे एक तार साथे एक मास लटकावेलो હોય દળ બરાબર અને એના ક્રિયાનાથી જે એના તારમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે અને એનામાં એનો તો એ જે દોલનો કરે બરાબર નાના તો નાના પણ એનાથી એ જે આનો આવર્તકાળ છે એ આપણે કઈ રીતે શોધાય એ આપણે જોઈશું અને આપણે એકચ્યુઅલી સરળ ગતિના અલગ અલગ પ્રકારના જે ઉદાહરણ હતા એ જોતા હતા બરાબર કે અલગ અલગ પ્રકારની ગતિમાં આપણે કઈ રીતે આવર્તકાળ મેળવીએ છીએ। તો આપણે પહેલું કામ તો એ જ કરવાનું આવે છે કે પુનઃસ્થાપક બળ શોધવાનું આવે છે। શું આવે છે? આપણું પહેલું કામ એ હોય છે કે આપણે પુનઃસ્થાપક બળ શોધવાનું હોય છે, એટલે આપણને ખબર પડી જાય કે આ ગતિ સરળ આવત છે કે નથી એમ બરાબર। તો ચાલો આજ બીજું એક ઉદાહરણ છે એનાથી આગળ વધીએ બરાબર। હવે આપણે ઉદાહરણમાં એવું કીધું છે કે વી આકારની નળી હોય, કેવી વી આકારની નળી કેવી પાણીથી ભરેલી, પાણી એટલે કે તમે પાણી એવું ના લખી શકો પણ કોઈ ભી લિક્વિડ હોય, સપોઝ બીજું કોઈ પાણી સિવાય પણ કોઈ લિક્વિડ હોય શકે છે પણ તમે લખી શકો પ્રવાહીથી ભરેલી, એમાં સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્ત ગતિ બરાબર। એમાં સરળ આવર્ત ગતિના દોલનો કઈ રીતે પોસિબલ છે એના તમને એમસીક્યુ કહું કે પૂછાય તો કઈ રીતે સોલ્વ કરી શકાય। ઓકે ચાલો તમને કઈ આપણે એક દોરીએ, એક ફિગર દોરીએ આની માટે। ઓકે આ એક વી આકારની નળી છે બરાબર। શું છે? આ એક વી શેપની નળી છે, કોઈ ભી હોઈ શકે, જેનો હું અહીંયા ખૂણો લઈ લઉં છું। આ છે ખૂણો થીટા અને આ છે ખૂણો થીટા ટુ। ઓકે અને એમાં અહીંયા સુધી પ્રવાહી ભરેલું છે, તમને ખબર જ છે, તમે ચેપ્ટર આગળનું ભણી ગયા છો બરાબર। પ્રવાહી લિક્વિડ ફ્લુઇડ એટલે કે તરલ મિકેનિક્સ શું થાય, પ્રવાહી પ્રવાહી જે છે એ કેવું હોય, એ એક જ ઊંચાઈ પર રહે છે બરાબર, ગમે એવો એનો શેપ હોય તો પણ। ચાલો તો આ ટાઈપનું કંઈક પ્રવાહી આપણે ભરેલું છે બરાબર। હવે તમને ખબર છે કે આપણે આ જે પાઇપ જે છે બરાબર, આની અંદર જે પ્રવાહી અહીંયા છે એને જો થોડો પણ અહીંયા ધક્કો મારી અને મૂકી દેવામાં આવે તો શું થશે? જેવો તમે અહીંયા ધક્કો મારશો એટલે આનું લેવલ નીચું જશે એટલે આનું લેવલ ઉપર ચડશે, પછી આ પ્રવાહી આ રીતે શું કરશે, દોલનો કરશે અને એમ કરીને પાછું સ્થિર થશે। તો આ જે દોલનો કરે છે એ દોલનો સરળ આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિના દોલનો છે એવું આપણે સાબિત કરવાનું, સાબિત કરવામાં બી તમને પૂછી શકે અને અથવા તમે કોઈ બી રીતે એમ બી પૂછી શકે કે એમાં આવર્તકાળ એનો શોધો, તો આપણે એ રીતે પણ પૂછી શકે પણ આપણે એની વિશે અત્યારે જોઈએ કે એમાં શું કરવાનું આવું એકચ્યુઅલી। તો ધારો કે ભાઈ આપણે વાત કરીએ આ જે પ્રવાહી જે છે એ પ્રવાહીની ઘનતા કેટલી છે, આપણે કહી દઈએ સિગ્મા જેટલી છે, કેટલી છે સિગ્મા જેટલી અથવા રો કહી શકીએ। ચાલો આ પ્રવાહીની ઘનતા રો છે અને એને સ્થાનાંતર કેટલું આપવામાં આવે છે, ધારો કે હું એમ કહું કે આપણે એને એટલું વાય જેટલું સ્થાનાંતર આપીએ, કેટલી સ્થાનાંતર આપીએ વાય જેટલું, તો વાય જેટલું જો અહીંયા ધક્કો મારીએ તો આ પ્રવાહી અહીંયા વાય જેટલું શું થશે, ઉપર ચડશે બરાબર, કેટલું ઉપર ચડશે, બરાબર એટલે એટલું વાય જેટલું એ પ્રવાહી ઉપર ચડશે। તમે અહીંયા વાય જેટલો ધક્કો મારો તો વાય જેટલો ઉપર ચડે બરાબર। તો હવે પછીની વાત કરીએ તો પ્રવાહી જે છે એનું લેવલ કેવું થઈ જાય, એ પ્રવાહી જે છે એનું લેવલ અહીંયા પહોંચી જાય અને અહીંયા એનું લેવલ અહીંયા પહોંચી જાય, ખબર પડી? તો ટૂંકમાં આપણે વાય જેટલો ધક્કો મારીએ તો એની વર્ટિકલ જે ઊભી ઊંચાઈ જે છે બરાબર, એ ઊભી ઊંચાઈમાં સપોઝ હું કહું કે આમાં એચ વન જેટલો તફાવત આવ્યો બરાબર, એને આપણે નીચો કેટલું કર્યું એચ વન જેટલું કર્યું અને આમાં એને આપણે એચ ટુ જેટલું ઊંચું થયું આ પ્રવાહી બરાબર। શું થયું? પેલા અહીંયા હતું, હવે એની ઊંચાઈ કેટલી વધી એચ ટુ જેટલી અને આની ઊંચાઈ એચ વન જેટલી ઘટી, એટલે બંને બાજુ આ જે અંતર છે તો વાય જ છે બરાબર, યાદ રાખજો, પણ આ જે એચ વન અને એચ ટુ ઊંચાઈ જે છે એ તો આ થીટા વન અને થીટા ટુ એંગલ પર આધાર રાખે બરાબર। હવે જો વધારે નીચે હોય તો એની એચ ટુ માં આ વધારે થઈ જાય છે બરાબર છે, પણ વસ્તુ મેઇન શું છે કે
આજે આપણે જે દોલન ને એનો જે આધાર જે છે એવું છે, કેટલી ઊંચાઈ થી એને સ્થાનાંતર આપવામાં આવ્યું છે, બરાબર, કેટલી ઊંચાઈ થી એને વધારે વધારે દબાવવામાં આવે તો શું થાય, તો એ વધારે દોલન કરશે, અને ઓછું દબાવવામાં આવે તો એ ઓછા ઓલાથી દોલન કરશે, બરાબર. ડિપેન્ડ કરે કે તમે કેટલો પ્રેશર ડિફરન્સ આપો છો, દબાણમાં તફાવત. ચાલો, ઓકે, જે એ જેવું એ ચાલો હવે ત્યારે આગળ વધીએ. આપણે પહેલા તો આવું કંઈક છે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો એચ વન અને એચ ટુ જેટલી હાઈટ થી ડિફરન્સ આપવામાં આવે છે, મતલબ અહીંયા એચ વન અને અહીંયા એચ ટુ એટલે ટોટલ કેટલો તફાવત છે હાઈટમાં, તો બંને બંને સાઈડમાં દબાણમાં તફાવત કેટલો છો, તો બંનેની આપણને ખબર છે દબાણમાં તફાવત કેટલો હોય, રો જી એચ જેટલો તફાવત હોય, જ્યાં એચ શું છે એ ઊંચાઈનો તફાવત, બરાબર, અને રો એની ઘનતા છે, તો એચ એટલે ઊંચાઈમાં તફાવત, તો આની હાઈટ આટલી છે અને આની હાઈટ આટલી છે, તો બે વચ્ચેનો તફાવત ટોટલ કેટલો થાય, તો એચ વન પ્લસ એચ ટુ જેટલો, બરાબર. તો રો જી એચ વન પ્લસ એચ ટુ જેટલો તફાવત હશે દબાણમાં, બરાબર. ચાલો, તો આપણે લખીએ કે બળ કેટલું છે અહીંયા, એટલે કે બળ એટલે કયું બળ છે, આ પુનઃસ્થાપક બળ ની વાત કરીએ, બરાબર, કારણ કે આને ધક્કો મારી તો એ નીચે આવે ને આ ઉપર જાય છે, તો પાછું પુનઃસ્થાપક એના પર બળ લાગશે, એટલે હતું ના અહીંયા આવવાનું ટ્રાય કરશે, તો એ જે પુનઃસ્થાપક બળ છે એ કેટલું છે, તો પુનઃસ્થાપક બળ બરાબર તમે શું લખી શકો, એફ બરાબર ડેલ્ટા પી ઇન્ટુ એ લખી શકાય, એટલે કે માઇનસ એટલા માટે છે કે ભાઈ બળ જે બળ કેવું છે પુનઃસ્થાપક બળ છે એટલા માટે માઇનસ છે, અને આ જે ડેલ્ટા પી જે છે એ તો શું છે દબાણ અને એ ક્ષેત્રફળ, તો આપણે શું લખીએ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ લખાય, તો આપણે બળ બરાબર શું લખ્યું દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ચાલો, તો હવે અહીંયા દબાણ કેટલું છે, તો દબાણનો તફાવત દબાણ ડેલ્ટા પી શું કામ લખ્યું છે કે બંને ડેલ્ટા પી એટલે તફાવત બંને વચ્ચેનો, બરાબર, તો આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ જે દબાણનો તફાવત છે એ દબાણનો તફાવત દર્શાવવા માંગે છે, બરાબર. તો દબાણનો તફાવત કેટલો છે, તો આનું હોય રોજી એચ ટુ ને આનું છે રોજી એચ વન, તો ટોટલ કેટલો મતલબ તફાવત થાય, તો થશે આપણને માઇનસ રો જી એચ વન પ્લસ એચ ટુ ઇન્ટુ એ તો એમનું એમ, તો ટૂંકમાં આ બનશે એચ વન પ્લસ એચ ટુ રો જી એ, આટલો આપણને બળ મળ્યું. અને હજી આ એચ વન ને એચ ટુ ને તમે લખવું હોય તો વાય ના સ્વરૂપમાં તમે લખી શકો કે આ વાય જેટલું ધક્કો માર્યો ને એચ વન જેટલું છે, તો આને હું આ રીતે કાઢી નાખું, અહીંયા હું આ રીતે કરી દઉં, બરાબર. તો આ થીટા વન હોય તો આ ખૂણો પણ કેટલો થાય, થીટા વન થાય, મતલબ ત્રિકોણ અહીંયા દોરું, ચાલો આવું બનશે ત્રિકોણ, એમાં આ છે એચ વન અને આ જે છે એ છે થીટા વન, બરાબર, આ શું છે વાય, ઓકે. તો એચ વન બરાબર તમે શું લખી શકો, જો તમારી પાસે કર્ણ છે અને આ બાજુ છે સામેની બાજુ, તો શું લખાય સાઈન થીટા વન બરાબર એચ વન અપોન વાય થાય, સાઈન થીટા વન બરાબર શું થાય એચ વન અપોન વાય, તો તમે એચ વન બરાબર શું લખી શકો વાય સાઈન થીટા વન લખી શકાય, એચ વન બરાબર શું લખી શકાય, જો અહીંયા સાઈડમાં કરીને બતાવું શું લખાય, સાઈન થીટા વન બરાબર શું લખાય એચ વન ના છેદમાં વાય, બરાબર. તો એચ વન બરાબર શું લખે વાય સાઈન થીટા વન, તો એવી રીતે સેમ ટુ સેમ અહીંયા પણ, તો અહીંયા પાછું અહીંયા સેમ ટુ સેમ એની જેવું કેવી રીતે બનશે, અહીંયા અહીંયા આ રીતે બનશે, આ રીતે કર્ણ છે આ રીતે બરાબર, અને હાઈટ એચ ટુ છે એટલે આ રીતે એચ ટુ હાઈટ, અને આ તો આ ખૂણો કેટલો છે આર થીટા ટુ છે, તો તમે આમ આ રીતે કરી શકો, બરાબર. તો જો ઝેડ બની ગયો એટલે આ થીટા ટુ હોય તો આ ખૂણો થીટા ટુ જ થાય, તો આ છે થીટા ટુ બરાબર, આ છે વાય અને આ છે એચ ટુ, એચ ટુ બરાબર શું થાય વાય સાઈન થીટા ટુ, ક્લિયર. તો એવી રીતે એચ વન વાય સાઈન થીટા વન અને ઓરું વાય સાઈન થીટા ટુ, તો તમે લખી શકો માઇનસ વાય સાઈન થીટા વન પ્લસ વાય સાઈન થીટા ટુ અપોન રો જી એ, બરાબર. ચાલો, એફ બરાબર શું થશે હવે, તો વાય છે એને કોમન કાઢી લઈએ, તો આપણે લખી શકીએ રો જી એ સાઈન થીટા વન પ્લસ સાઈન થીટા ટુ ઇન્ટુ વાય, બરાબર. તો આપણને પુનઃસ્થાપક બળ મળી ગયું, આ શું મેળવ્યું આપણને પુનઃસ્થાપક બળ. હવે જુઓ એફ બરાબર માઇનસ કે એક્સ જેવું થયું, તો આને કોની અરે એફ બરાબર માઇનસ કે એક્સ સાથે સરખાવતા, અને એફ બરાબર માઇનસ કે એક્સ સાથે સરખાવો, તો એફ બરાબર માઇનસ આખું કે ઇન્ટુ એક્સ લખી શકાય, આ શું છે વાય તો સ્થાનાંતર છે એટલે સ્થાનાંતર લખી શકાય, તો કે બરાબર તમે શું લખી શકો રો જી એ સાઈન થીટા વન પ્લસ સાઈન થીટા ટુ ઇન્ટુ વાય, તો છે વાય લખવાની જરૂર નથી કે છે બરાબર, તો મળી ગયો કે આપણને. તો ચાલો
તો કે આપણને મળી ગયો, તો હવે આપણે ઇઝીલી શું લખી શકીએ, એમ ઓમેગા સ્ક્વેર વાળું બરાબર હું લખી શકીએ કે અથવા એ તો કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ જ આપણે મળી જાય. આવર્તકાળ આપણે શું કઈ રીતે લખી શકીએ, આવર્તકાળ બરાબર ટી બરાબર 2π અંડર રૂટ એમ બાય કે લખાય બરાબર, એમ બાય કે, તો 2π અંડર રૂટ એમ બાય કે શું છે, રો જી એ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. તો વી આકારની નળીમાં જો સિમ્પલ આર્બરિંગ મોશન કરાવવામાં આવે, સરળ આવર્ત ગતિ બરાબર દોલનો કરાવવામાં આવે, તો ધક્કો મારીને તો વાય જેટલું સ્થાનાંતર આપીને આપણે કર્યું હોય તો એનાથી આવર્તકાળ કેટલો મળે આપણને, જે મળે 2π અંડર રૂટ એમ અપોન રોજી એ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2, એમાં થીટા 1 ને થીટા 2 શું છે, તો કે એ જે નળી છે એ બંને બાજુનો એનો ખૂણો બરાબર. ક્લિયર છે આ વસ્તુ? હવે ચાલો બીજી એક વાત કહીએ કે જો આ જે નળી જે છે બરાબર યુ ટ્યુબ હોય, તો યુ નળી હોય, તો યુ નળી એટલે આવી બરાબર, તો આમાં તમે જો આથી અહીંયા સપાટી આ છેનો ખૂણો કેટલો થઈ ગયો, થીટા 90 થઈ ગયો, એવી રીતે આ હું કરી દેજો 90, મતલબ થીટા 1 બરાબર થીટા 2 બરાબર હું થઈ ગયો 90 ડિગ્રી. તો આ 90 આ 90, સાઇન 91 સાઇન 91, 1 પ્લસ 1 2, 2 આપણે અહીંયા આપી દઈએ, તો આપણે આવર્તકાળ કેટલો મળે, ટી બરાબર 2π અંડર રૂટ એમ અપોન 2 રો જી એ. ક્લિયર છે? ચાલો હવે આ એમ જે છે આ તો વાંધો નહીં, આપણું ફાઇનલ સૂત્ર થઈ ગયું, પણ સપોઝ સપોઝ તમને જો આ એમ જે છે એ શું હોય શકે યાદ કરો, તો એમ જે છે મારે લેવું હોય તો શું કરવું પડે, એમ છે એ કંઈ જ નથી બીજું નવીન, જે ઓસિલેશન જે દળ જે દોલન કરે છે એ દોલન કરતું દળ. તો અહીંયા દોલન કેટલું દળ કરશે, તો દોલન અહીંયા એટલું દળ કરશે, આ જે આને નીચું નીચે લાવવામાં આવ્યું તો બંનેની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે ઊંચાઈનો, તો કે એચ 1 પ્લસ એચ 2 જેટલો, કેટલો છો, એચ 1 પ્લસ એચ 2. તો અહીંયા બંને સપાટી વચ્ચે જેટલો તમે દોલન કરાવતું દળ છે શું છે, બંને સપાટી વચ્ચે તમે જેટલો તફાવત લાવો છો એટલું પ્રવાહી બરાબર. મતલબ સમજો અહીંયા કે હું આને આવા જો એટલું લેવલ ભરેલું છે, અહીંયા દબાવ્યું છે અને અહીંયા અમે જે દબાવવાથી અહીંયા પહોંચી ગયું, તો આની સાથે હું અહીંયા લાઈન ડ્રો કરું તો આજે કેટલું છું, આટલું જે દળ જે છે એ દળ શું થઈ ગયું, દોલન કરતું દળ થઈ ગયું બરાબર. કેટલું દળ, આટલું દળ. તો મારે ખાલી શું કરવું પડે, આ જે દોલન કરતું દળ છે એનું દળ લેવું પડે બરાબર. એ દળ કેટલું થાય ચાલો, તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમે વાય જેટલું નીચે દબાવો બરાબર, તો વ્યાસ કેટલો છે ઓલાનો, વ્યાસ સોરી આપણે શું છે આનું ક્ષેત્રફળ કેટલું છે એ, આનું જે આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એ બરાબર, અને ઊંચાઈ છે વાય, તો તમને એનું કદ કેટલું મળે, જે વાય છે એક બાજુની વાત કરીએ બરાબર, તો વાય લંબાઈમાં રહેલા પ્રવાહીનું દળ કેટલું હોય, તો એમ બરાબર તમે એનું એમ જે છે એનું લંબ લખી શકો, આ શું છે જે અડધું એમ જ છે બરાબર, કારણ કે આ બાજુનો વાય લીધું છે, આ બાજુ વાય ઉપર ચડ્યું એ તો લીધું નથી, આમ તો ટોટલ 2y લેવું પડે, એ ખાતે જ લઈ લઈએ 2y બરાબર. તો એ કેટલું થાય, દળ ગુણ્યા કદ બરાબર, તો હું કરું સોરી દળ આપણે શોધવું એટલે શું કરવું પડે, ઘનતા ગુણ્યા કદ બરાબર. તો ઘનતા ગુણ્યા કદ, કદ કેટલું હોય છે, તો કદ હોય હંમેશા કેટલું, ક્ષેત્રફળ ગુણ્યા એની લંબાઈ, તો ક્ષેત્રફળ કેટલું છે એ, અને કેટલી 2y જેટલી, તો આ બનશે આપણને 2 રો એ વાય બરાબર, શું બનશે 2 રો એ વાય. તો હવે આ જો દળ તમે આની અંદર મૂકી દો તો મળશે ટી બરાબર 2π અંડર રૂટ 2 રો એ વાય બરાબર. આ વાય છે એ શું છે, એચ 1 પ્લસ એચ 2, હકીકતમાં શું છે એચ 1 પ્લસ એચ 2, એટલે તમે આને ટોટલ એચ પણ લખી શકો બરાબર, એચ બરાબર હું લખી શકો ટોટલ કુલે કુલ એમ બરાબર. તો અહીંયા તમે મૂકો તો આ એચ અને નીચે શું છે 2 રો જી એ, તો એ એ કેન્સલ, રો રો કેન્સલ, 2 2 કેન્સલ, તો આપણને ટી બરાબર શું મળે 2π અંડર રૂટ શું મળે છે, એચ ના છેદમાં જી. આ સૂત્ર આપણે સાબિત કરેલું હતું આગળ એક વાર, ક્યારે કર્યું હતું નથી યાદ પણ ખબર પડી. તો આ રીતે આપણે એનું કામકાજ આજે છે એનો દોલનનો આવર્તકાળ, આ છે જનરલ ફોર્મ્યુલા છે બધામાં ચાલે, થીટા 1 થીટા 2 આપણને ખબર હોય એટલે બધામાં ચાલે, અને આ જે સૂત્ર છે એના માટે છે, યુટ્યુબની નળી હોય તો આ ટાઈપનું લખી શકાય, જ્યાં એચ છે શું છે એચ 1 પ્લસ એચ 2 કુલ બરાબર, આટલું એચ લખી લો ચાલો.
ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો હવે બીજો કયો કેસ જોઈએ. ઓ, આ તો આ કેસ જે છે આપણે ઓલરેડી જોઈ લીધેલો છે, બરાબર. આ છે કઈક એવો કે આંશિક અર્ધ ડૂબેલો પેલો નળાકાર, આ આપણે એકચ્યુઅલી દાખલા સ્વરૂપે જોયેલો છે, બરાબર. આ રીતે લિક્વિડ ભરેલું હોય, બરાબર, અને એની અંદર આ રીતે નળાકાર, સપોઝ આપણે આપણે એવો હતો દાખલો કે બુચ, બરાબર. આપણે આવો દાખલો હતો ને, શું હતું કે આ જે એચ ઊંચાઈનું બુચ છે જે, બરાબર, એને આ રીતે પ્રવાહીમાં તરે એવી રીતે મૂકેલું છે, આ તરે છે એકચ્યુઅલી. હવે એને જો થોડો ધક્કો આપીને મૂકી દેવામાં આવે તો એ શું કરશે, આ રીતે દોલનો કરશે, બરાબર. તો એ દોલનો જે કરશે, એ દોલનો ને એનો એનો આપણે સરળ આવર્ત, એનો આવર્તકાળ શોધવાનો કે આ કેટલો એનો આવર્તકાળ છે. એક કામ તો રિવાઇઝ કરી લઈએ, ચાલો ને, બરાબર. તો લખી શકાય આપણે શું છે ટાઈટલ એનું, અર્ધ ડૂબેલો તરતો પદાર્થ. એમાં સિમ્પલ હાર્મોનિક મોશન, બરાબર. એમાં એની સરળ આવર્ત ગતિ જોઈએ તો અર્ધ ડૂબેલો તરતો પદાર્થ છે એની માટે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, આપણે ખાલી શોધવાનું આવે એનું પુનઃસ્થાપક બળ, બરાબર, એફ બરાબર માઇનસ કે એક્સ. ચલો, હવે અહીંયા પુનઃસ્થાપક બળ શું લાગશે યાદ કરો. તો પહેલી વાત તો હું કહી દઉં કે આ જે જે ટુકડો જે છે, બરાબર, તરતો પદાર્થ, એ પદાર્થની ઘનતા, પદાર્થની ઘનતા છે સપોઝ સિગ્મા, અને પ્રવાહીની ઘનતા છે રો, બરાબર. પ્રવાહીની ઘનતા શું છે, રો. આ જે બુચ જે છે, બુચ મતલબ પદાર્થ છે, એનું ક્ષેત્રફળ છે પદાર્થનું આડછેદનું ક્ષેત્રફળ છે કેટલું, એ જેટલું, બરાબર. અને એની ઊંચાઈ જે છે, એ જે અંદર ડૂબેલો છે, બરાબર, એની ઊંચાઈ કેટલી છે, ડૂબેલા પદાર્થની ઊંચાઈ એચ છે, બરાબર, એચ જેટલો ડૂબેલો છે. આવું હોય હવે અમારે પુનઃસ્થાપક બળ આમાં શોધવું છે, તો હું કઈ રીતે શોધી શકું પુનઃસ્થાપક બળ? આપણને ખબર છે પુનઃસ્થાપક બળ કેટલું હોય છે, ઉત્પ્લાવક બળ જેટલું. ઉત્પ્લાવક બળ એટલે આ જેટલું નીચે દબાવેલું છે, બરાબર, તમે નીચે દબાવીને છોડશો તો એ ઉપર તમને પ્રવાહીને ધક્કો મારશે ઉપર. એ પ્રવાહીને કેટલો ધક્કો મારે, એની માટે આર્કિમિડીઝનો સિદ્ધાંત શું હતો કે જેટલું એના પર કેટલું બળ લાગે, તો કે જેટલું પ્રવાહી આ પદાર્થે, જેટલું પ્રવાહી આ પદાર્થે પાણીની અંદર, એ પ્રવાહીની અંદર ખસેડેલું છે, બરાબર, પોતાને પ્રવાહી ખસેડીને એની જગ્યાએ પોતે અત્યારે છે ને, તો આજે એટલું જે આ પ્રવાહી, એટલે ટૂંકમાં આની વાત કરીએ તો આપણે એટલું જે પ્રવાહી જે છે, પ્રવાહીનું જે વજન હોય એટલું બળ આ પ્રવાહી એને ઉપરની તરફ લગાડે, બરાબર. તો પુનઃસ્થાપક બળ અત્યારે કેટલું કહેવાય આની માટે, એ વજન કેટલું હોય, આટલા પ્રવાહીનું વજન કેટલું હોય છે. તો સપોઝ આપણે કહી શકીએ કે આપણને ખબર છે એકચ્યુઅલી એનું વજન હોય mg જેટલું, બરાબર. હવે જે એની માટે આપણે શું જોઈએ, દળ. તો એ દળ કેટલું હોય છે આટલામાં, તો આપણે દળ બરાબર લખી શકીએ ઘનતા ગુણ્યા કદ. હવે આપણે વાત કરીએ છીએ પ્રવાહીની, તો પ્રવાહીની ઘનતા છે રો, બરાબર. તો રો ગુણ્યા એનું કદ, તો કદ કેટલું છે, વી કેટલું છે, તો એની એચ હાઈટ અને એ ક્ષેત્રફળ, એટલે એચ એ જી. આવું આપણે કરી લીધેલું છે, પછી તમને હમણાં યાદ આવી જશે, એફ બરાબર આવશે રો એચ એ જી. તો આ બળ એટલું એની પર લાગે છે, પુનઃસ્થાપક બળ, બરાબર છે. ચાલો, તો હવે અહીંયા આ પુનઃસ્થાપક બળ કોને માટે છે, તો કે એચ જેટલું હોય તો, બરાબર. હવે વાત કરીએ તો જો એને વાય જેટલું દબાવવામાં આવે, હવે આ જે છે એને હવે આને દોલન કરાવવું હોય તો શું કરવું પડે, એને થોડુંક એને નીચે દબાવવું પડે. તો જો તમે થોડુંક એને નીચે દબાવશો, બરાબર, તો તમે કેટલું, હું એમ કહું આપણે વાય જેટલું નીચે દબાવીએ, કેટલું દબાવીએ, વાય જેટલું એને નીચે દબાવી અને મૂકી દઈએ, તો શું થવાનું છે, તો વાય જેટલું દબાવીને મૂકતા બરાબર, આ જનરલ હતું કે જેટલું દબાવો, તો વાય જેટલું દબાવીને મૂકો તો એફ બરાબર તમે શું લખી શકો, રો વાય એ જી લખાય,
પુનઃસ્થાપક બળ છે એટલે માઇનસ તો આવશે આમાં પણ આવશે બરાબર. તો એફ બરાબર તમે શું લખી શકો, માઇનસ રો જી એ ઇન્ટુ વાય. તો આને એફ બરાબર માઇનસ કે એક સાથે સરખાવો તો કે બરાબર શું મળે, રો જી એ મળે બરાબર. તો કે મળી ગયો, હવે તો આવર્તકાળ મળી જાય આરામથી. તો આવર્તકાળ બરાબર હું લખી શકાય, આવર્તકાળ પહેલા પણ હવે જે પદાર્થ છે, પદાર્થ જેની હોય વાય જેટલો ડૂબાયો તો પદાર્થ કેટલું રેખવું હશે જગ્યા બરાબર. તો કે આપણે આ જે દળ આપણે લીખવું એ રોજીએ જેટલી બરાબર, સોરી રો વાયે. પણ હવે એ જે એ પદાર્થ નું પોતાનું જે ઘનતા કેટલી છે સિગ્મા, એની પોતાની ઘનતા સિગ્મા હોય તો એનું પોતાનું એટલું ડૂબાડેલું દળ કેટલું છે. તો તમે લખી શકો કે ડૂબાડેલું દળ એમ બરાબર હું લખી શકાય, એની ઘનતા ગુણ્યા કદ, કદ કેટલું છે એ ઇન્ટુ વાય, તો સિગ્મા એ વાય જેટલું બરાબર. ઓલું રો વાય એ વાય હતું. તો આવર્તકાળ ટી બરાબર હું લખાય, ટુ પાય અંડર રૂટ એમ બાય કે. તો ટુ પાય અંડર રૂટ એમ કેટલો છે, સિગ્મા એ વાય, અને જે કે જે છે બરાબર એ કે કેટલો મેળવો, રો જી એ. તો આમાં શું થાય, એ કેન્સલ, તો આપણને ટી બરાબર મળે ટુ પાય અંડર રૂટ સિગ્મા વાય બરાબર ના છેદમાં રો જી આવશે બરાબર. એ કેન્સલ થઈ ગયો. ઓકે, તો આપણને આટલું આવર્તકાળનું સૂત્ર મળશે. શું મળશે આપણને, આ રીતે કંઈક આવર્તકાળનું સૂત્ર મળશે. ચાલો ઓકે, ચાલો લખી લો. વિડીયો પોઝ કરીને લખી નાખો બરાબર. ચાલો, તો હજી પણ બે ત્રણ ઉદાહરણ બાકી છે, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું બરાબર. ચાલો, તો ત્યાં સુધી તમે લખો વાંચો. ધન્યવાદ. જય હિન્દ.